ब्रेकिंग न्यूज मिली रहा है। महत्वना समाचार पर नजर करिए। धोरण 10 ना विद्यार्थियों माटे आ महत्वना समाचार। विद्यार्थियों ने ऑनलाइन फॉर्म भरवानी वधु एक तक आपवामां आवी छे। 26 मार्च सुधी विद्यार्थियों लेट फी साथे फॉर्म भरी शकशे। बोर्ड नी माध्यमिक शाखा नो संपर्क करवानो रहेशे। रेग्युलर फी साथे फॉर्म भरवानी तारीख थई छे पूर्ण। जेमना फॉर्म भरवाना बाकी रही गया छे तेमना माटे आ वधु एक तक छे। Z24 कलाक पर सौथी मोटा समाचार। धोरण 12 बोर्ड नी परीक्षा माटे फॉर्म भरवानो समय पूर्ण थई चुक्यो छे। धोरण 12 ना विद्यार्थियों 29 मार्च सुधी ऑनलाइन फॉर्म भरी शकशे। 29 मार्च सुधी ऑनलाइन फॉर्म लेट फी साथे भरी शकाशे। प्रिंसिपल अप्रूवल बाकी होय तेमना माटे आ समय वधारवामां आव्यो छे। 25 तारीखे बपोरे 12 वाग्या सुधी अप्रूवल पूर्ण करी शकाशे। विद्यार्थियोनी फी 27 मार्च सुधीमां भरी देवानी रहेशे। धोरण 12 साइंसना विद्यार्थियोनी प्रेक्टिकल परीक्षानो मामलो 8 महानगरपालिका सिवायनी शाळाओना विद्यार्थियो हॉल टिकिट मेळवी शकशे। बोर्ड ने वेबसाइट पर थी डाउनलोड करी शकाशे। 30 मार्च थी 12 अप्रैल सुधी में प्रैक्टिकल परीक्षा योजाशे। 8 महानगरों में विद्यार्थियों ने हॉल टिकट डाउनलोड न करवा माटे सूचना आपवामां आवी छे। आ अगत्यनी जाहेरात 8 महानगरों ना विद्यार्थियों ने हॉल टिकट डाउनलोड न करवा माटे सूचना आपवामां आवी छे। विद्यार्थियों की परीक्षा टूंक समय में योजाशे। વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ તિવારી ફોનલાઈન પર જોડાય છે અમારી સાથે। જી અતુલ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે હજુ પણ ફોર્મ ભરી શકશે, આ સાથે 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા કે જેમાં 8 મહાનગરપાલિકાના વિદ્યાર્થીઓને હાલમાં હોલ ટિકિટ ડાઉનલોડ નથી કરવાની, શું છે વધુ વિગતો? આ બિલકુલ વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે શાળા કક્ષાએથી જો કોઈ એપ્રુવલ બાકી હોય ધોરણ 10 અને 12 માટે ત્યારે બોર્ડે વધુ એક સમય આપ્યો છે। ધોરણ 10 ની જો વાત કરવામાં આવે તો 26મી માર્ચ સુધી રેગ્યુલર રિપીટર કે કોઈ પણ પ્રાઇવેટ વિદ્યાર્થી હશે તે લેટ ફી સાથે જે ફોર્મ છે તે ઓફલાઈન પ્રક્રિયા મુજબ ભરી શકશે। અને ખાસ કરીને વાત કરવામાં આવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટેની, તો તેમના માટે પણ જે ઓફલાઈન જે પ્રક્રિયા છે તે 29 માર્ચ સુધી લંબાવવામાં આવી છે। આ સિવાય વિદ્યાર્થીઓની જે 12 સાયન્સના છે તેમની પ્રેક્ટિકલ પરીક્ષા 30મી માર્ચ થી શરૂ થવાની છે, પરંતુ જે 8 મહાનગરપાલિકામાં અત્યારે કોરોનાના કેસીસની સંખ્યા વધી છે અને શાળાઓની અંદર જે પરીક્ષા હાલમાં ચાલી રહી છે તેને મોકૂફ રાખવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, તે તમામ 8 મહાનગરપાલિકા સિવાય જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં જે પ્રેક્ટિકલ પરીક્ષા ધોરણ 12 સાયન્સની છે તે રાબેતા મુજબ યોજાવાની છે। આ વિદ્યાર્થીઓને જે ઓનલાઈન તેમના જે હોલ ટિકિટ્સ હોય છે તે ડાઉનલોડ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ આજથી ડાઉનલોડ કરી શકશે પોતાની હોલ ટિકિટ, પરંતુ જે 8 મહાનગરપાલિકાઓમાં હાલમાં ઓફલાઈન જે શિક્ષણ અત્યારે બંધ કરવામાં આવ્યું છે તે તમામ શાળાઓમાં પરીક્ષા લેવાવાની નથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ, તેની તારીખ જે આગામી દિવસમાં શિક્ષણ વિભાગ પોતાની વેબસાઇટના માધ્યમથી જે છે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અતુલ। તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર। ઓફલાઈન ફોર્મ ભરવાની વધુ એક તક અપાઈ છે। 26 માર્ચ સુધી વિદ્યાર્થીઓ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે। જેમના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તેમના માટે વધુ એક તક।